હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર લેક્ચર. આપણે લાસ્ટ લેક્ચર જે છે એમાં પ્રોટીન સંશ્લેષણ માટેના જે જરૂરી જરૂરી ઘટકો હતા, મતલબ કે રિબોસોમ જે છે એના બંધારણમાં આવેલ આરઆરએનએ, એની સિવાયના ટીઆરએનએ, એમઆરએનએ પ્રત્યાંતરની પ્રક્રિયા વિશે જે થોડો અભ્યાસ કરેલો હતો. હવે જે મેઇન આખા જે થોડો અગત્યનો ટોપિક છે ભાષાંતર પ્રક્રિયા, મતલબ કે ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશનનો અર્થ બહુ સિમ્પલ ભાષામાં થશે, ડીએનએમાં રહેલી જે સિક્રેટ માહિતી છે એને આપણે પ્રોટીન સ્વરૂપે રજૂ કરવાની પ્રક્રિયા, એટલે ઇનડાયરેક્ટલી પ્રોટીનનું સંશ્લેષણ છે. એ બે પોઈન્ટ મેં અહીંયા નામ લખેલા છે, જેમ કે સૌથી પહેલું છે ભાષાંતર તમારા ટેક્સ્ટ ઉપર મળે ટ્રાન્સલેશન આખી પ્રક્રિયા, અને બીજું છે પ્રોટીનનું જેવું સંશ્લેષણ, બાયોસિન્થેસિસ ઓફ પ્રોટીન. આ એક જટિલ અને ચોક્કસ જે છે ચોકસાઈપૂર્વકની પ્રક્રિયા છે. આખી પ્રક્રિયા જે છે ચોક્કસ તબક્કા પ્રમાણે આપણે ભણશું, અને એમાં ખાસ કરીને કયા કયા ઘટકો ઇમ્પોર્ટન્ટ છે અને એનસીઆરટી પ્રમાણે એમાં કયા કયા મુદ્દા જે છે નોટ ડાઉન કરવાના છે, અને ખાસ કરીને એક્ઝામની દ્રષ્ટિએ આ મુદ્દો કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે એના વિશે આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા ભાષાંતર પ્રક્રિયા શું છે એના વિશે ટૂંકમાં સમજી લઈએ. તો આગળ પણ જણાવ્યું છે એ પ્રમાણે પહેલું સ્ટેપ પડી ગયા ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા, જેને નામ આપ્યું હતું પ્રત્યાંકન, એટલે કે ટ્રાન્સક્રિપ્શન. બરાબર, આપણે ભણી ગયા છે ઓલરેડી. એના પછીનો બીજું સ્ટેપ જે અત્યારે આપણે ભણીએ છીએ, બીજું સ્ટેપ છે ભાષાંતર, જેમાંથી નિર્માણ થશે પોલીપેપ્ટાઇડ, ચોક્કસ શૃંખલા જેને આપણે પ્રોટીન પણ કહી શકીએ. એટલે બીજો તબક્કો છે ટ્રાન્સલેશન. આ તબક્કો આપણે ભણી ગયા. આગળ ડીએનએ માંથી કઈ રીતે ડીએનએ નો જે છે ટેમ્પલેટ શૃંખલા એક ચોક્કસ માહિતી કોપી કરી અને એમઆરએનએ સ્વરૂપે રજૂ કરે છે, જેમાં એમઆરએનએ પર ચોક્કસ ક્રમમાં જે માહિતી રજૂ થાય છે એને આપણે નામ આપ્યું આગળ જનીન સંકેત, અને આ જનીન સંકેતમાંથી કઈ રીતે એમઆરએનએ જે છે એની માહિતી કોપી થાય છે ટીઆરએનએમાં, અને ટીઆરએનએ એક એક એમિનો એસિડ લાવી અને તે રિબોસોમ જે છે એના તરફ ગોઠવે છે, અને એના માટે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય. એટલે મેઇન એમઆરએનએમાં રહેલી છુપાયેલી માહિતી, બરાબર, જે ન્યુક્લિઓટાઇડના ક્રમની માહિતી છે અને એ જનીન સંકેત છે, પણ આ જનીન સંકેતને ચોક્કસ ક્રમમાં વાંચી અને એ પ્રમાણે ચોક્કસ એમિનો એસિડ ગોઠવી એમાંથી ખાસ પ્રકારના યોગ્ય પ્રોટીનનું નિર્માણ કરવાની આખી જટિલ જીવરાશે પ્રક્રિયા, એટલે થશે ભાષાંતર અથવા તો ટ્રાન્સલેશન. બરાબર, હવે સૌથી પહેલા ભાષાંતરની આખી પ્રક્રિયા જે છે એના માટે જરૂરી ઘટકો કયા કયા છે એના વિશે ચર્ચા કરીએ. તો સૌથી મેઇન મહત્વના ઘટક છે એમાં જરૂરી પ્રોટીન. તો જરૂરી ઘટકોમાં સૌથી પહેલો આવશે બધા આરએનએ. કઈ રીતે કયા કયા આરએનએ જે છે એમ ઉપયોગી છે, તો સૌથી પહેલું આપણે આગળ આવી ગયું છે, જેમ કે પહેલું છે એમઆરએ, બીજું છે ટીઆરએનએ, ત્રીજું છે આરઆરએ. સૌથી મેઇન મહત્વનો ઘટક જે છે પ્રોટીન સંશ્લેષણ કરવા માટે ત્રણેય ત્રણ પ્રકારના આરએનએ જે છે એમાં ચોક્કસ કાર્ય છે. આ જ્યારે ત્રણેય આરએનએ ભેગા મળીને ચોક્કસ ક્રિયા કરે ત્યારે પ્રોટીનનું સંશ્લેષણ જે છે થાય છે. આગળ ભણી ગયા છીએ ઓલરેડી, ફરીથી આપણે આમાં જરૂર છે એટલે રિવાઇઝ કરીએ છીએ. બહુ ટૂંકમાં સૌથી પહેલું એમઆરએનએ જે છે શું કરશે, તો કે એમઆરએનએ ડીએનએ માંથી જનીન સંકેત સ્વરૂપે માહિતીને કોષ કેન્દ્ર માંથી કોષરસમાં રિબોસોમ સુધી લાવે છે. એટલે મેઇન કાર્ય છે એનું માહિતીને વહન કરવાનું, એક મેસેજ લાવે છે કે આપણે પ્રોટીન બનાવવાનું છે. તો પ્રોટીનમાં પ્રોટીન બદલાય કઈ રીતે, પ્રોટીનનો મેઇન મુખ્ય બંધારણીય ઘટક છે એમિનો એસિડ. એક એક એમિનો એસિડનો ક્રમ એ ચોક્કસ પ્રકારના પ્રોટીન જે છે એની માહિતી દર્શાવે, મતલબ જો એમાં એકાદો એમિનો એસિડ આડાવડો થાય તો એમાં જે પ્રોટીન બનવાનું હોય એ પ્રોટીન બને નહીં. બરાબર, એટલે સ્વાભાવિક છે કે એના એમિનો એસિડના ક્રમમાં ચોકસાઈ પૂરેપૂરી હોય છે. એક જ ક્રમ ખાલી બદલાય ગયો, આપણે આગળના લેક્ચરમાં પણ ભણ્યા હતા પોઈન્ટ ઇમ્યુટેશન. બરાબર, એક ક્રમ ખાલી બદલાઈ જાય તો જે ખરેખર પ્રોટીન બનાવવાનું હોય બનતું નથી, એના બદલે એમાં મ્યુટેશન આવી જાય, વિકૃતિ આવે અને પ્રોટીન આખું બદલાઈ જાય. એટલે
0% એરર બરાબર એમાં કોઈ પણ પ્રકારની જે ભૂલ ન રહે એ રીતે ચોક્કસ એમિનો એસિડને ક્રમમાં ગોઠવવા પડે એ કયા એમિનો એસિડને કયા ક્રમમાં ગોઠવવા એ માહિતી કોણ લાવે તો એ માહિતી લેવાનું કામ છે મેસેન્જર આરએનએ જે ડીએનએ માંથી કોપી કરેલી છે કઈ શૃંખલામાંથી ટેમ્પલેટ શૃંખલામાંથી થયેલ કોપી છે જે આપણે ભણી ગયા છે એટલે સૌથી પહેલું કાર્ય બીજું છે ટીઆરએનએ માહિતી મળી ગઈ છે આપણને જનીન સંકેત સ્વરૂપે એટલે કે જનીન સંકેત એ કોડ છે કોડ સ્વરૂપે માહિતી મળેલી છે હવે આપણે માહિતી પ્રમાણે પ્રોટીન બનાવવા માટેના જે બિલ્ડિંગ બ્લોક છે એમિનો એસિડ એને એક 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 લાવીને રિબોઝોમ ઉપર ગોઠવવાના છે વહન કરવાનું છે એટલે ટીઆરએનએ નું ચોક્કસ કાર્ય એમઆરએનએ પરના ચોક્કસ જનીન સંકેત ક્રમને વાંચીને યોગ્ય એમિનો એસિડને કોષરસમાંથી રિબોઝોમ પર ગોઠવે છે રિબોઝોમ પર એમિનો એસિડને લાવવાનું કામ પહેલાનું કામ શું છે ખાલી માહિતી લાવવાનું હવે માહિતી પ્રમાણે આપણે પ્રોટીન બનાવવા માટે જરૂર પડશે એમિનો એસિડ પણ કયા એમિનો એસિડને લાવવાના છે અને કયા ક્રમમાં ગોઠવવાના છે એ જે વાંચવાનું કામ ચોકસાઈ વાળું એ પણ ટીઆરએનએ કરશે ને એ ટીઆરએનએ કઈ રીતે વાંચવાનું કામ કરશે તો આપણે ટૂંકમાં આગળ ભણ્યા હતા એમઆરએનએ પર હોય જનીન સંકેત એની સામે બંધ બેસે હોય પ્રતિ સંકેત એ બંને જો મેચ થાય તો જ સાચી માહિતી જે છે મળે એટલે આપણે આગળ અભ્યાસ કરીએ પણ એમઆરએનએ માં એક એક જે છે એ ક્રમ વાંચતા જશે જનીન સંકેતના ક્રમને ઓળખી એની સામે એક એક એમિનો એસિડને ગોઠવતા જશે એમિનો એસિડનું વહન કરવાનું કાર્ય કરે ક્યાંથી ક્યાં કોષરસમાંથી રિબોઝોમ તરફ શું કામ રિબોઝોમ તરફ આવે છે આ બધું કારણ કે રિબોઝોમ આગળ ભણી ગયા પ્રોટીન ફેક્ટરી છે ત્યાં પ્રોટીનનું નિર્માણ થવાનું છે એટલે રિબોઝોમ તરફ એમિનો એસિડને અને એ પણ ચોક્કસ ખાસ અડાવડા નહીં કોઈ પણ એમિનો એસિડ નહીં જે એમિનો એસિડ જરૂર છે એ જ એમિનો એસિડને લાવવાનું કામ એ કરશે ટીઆરએનએ અને ત્રીજો ભાગ રિબોઝોમલ આરએનએ રિબોઝોમલ આરએનએ જે છે નામ પરથી તે આરએનએ રિબોઝોમનો બંધારણીય ઘટક છે જે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન એટલે કેવાય પ્લેટફોર્મ પૂરું પાડે છે પ્રોટીન સંશ્લેષણ થવાનું ક્યાં છે એના માટેનું સ્થાન છે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન પૂરું પાડે છે અને સાથે સાથે કેટલાક રિબોઝોમ એ ઉત્સેજક તરીકે પણ વર્તે બરાબર એને બંધારણમાં આવેલ આરએનએ જેને રિબોઝાઇમ તરીકે પણ ઓળખાય બરાબર એવા ઉત્સેજક તરીકે વર્તે અને પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેશે એટલે ત્રણેયનું બહુ ટૂંકમાં કાર્ય એક મેસેજ લાવે છે બીજું એમિનો એસિડને લાવે છે અને ત્રીજું એને પ્લેટફોર્મ પૂરું પાડે છે મતલબ એની સપાટી પર પ્રોટીન સંશ્લેષણ જે છે થવાનું છે બરાબર હવે રિબોઝોમની વાત આવેલી છે તેના પછી સાથે લઈએ કે અગત્યનો ઘટક જે છે રિબોઝોમ કયા કયા અને કેવા યુનિટ આવેલા હોય તો આગળ પણ આવી ગયું છે કોષવાળા ચેપ્ટરમાં રિબોઝોમ જે છે એમાં સુકોષ કેન્દ્રી સજીવોમાં મુખ્ય બે વિભાગ હોય સુકોષ કેન્દ્રી સજીવોમાં બે પેટા એકમો ધરાવે છે એટલે કે સુકોષ કેન્દ્રીનું જે રિબોઝોમ હોય એ રિબોઝોમ આખી રચના જે છે એમાં બે ઘટકો ધરાવે છે એક છે 60S બીજો છે 40S એક છે મોટો એકમ એક છે નાનો એકમ મુખ્ય પ્રકાર રિબોઝોમનો પ્રકાર છે APS જ્યાં S જે છે સ્વેડબર્ગ યુનિટ દર્શાવે છે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રીમાં તફાવત છે બરાબર જે આગળ પણ તમે ભણી ગયા છો સુકોષ કેન્દ્રી વાળા ભાગમાં મુખ્ય પ્રકાર ATS પ્રકારના રિબોઝોમ હોય એના બે પેટા એકમો છે એક મોટો એકમ હોય 60S અને નાનો એકમ જે છે 40S પ્રકારના હોય આની સરખામણીમાં આદિકોષ કેન્દ્રી જે છે બરાબર જે પ્રોકેરિયોટિક સજીવો હોય એમાં બધા આંકડા 10-10 ઘટાડી દેવાના છે એમાં મુખ્ય પ્રકાર હોય 70S અને પેટા એકમો હોય 50 અને 30 બરાબર હવે બીજી બાબત જે અગત્યની આ બંને પેટા એકમોને એકબીજા સાથે જોડી રાખવાનું સ્થાયિત્વ કરવાનું કાર્ય મેગ્નેશિયમ આયન કરે છે નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ એટલે કે આ રીતે બે આયનો હોય બે ઘટક જે છે આ રીતે જોડાયેલા હોય
રિબોસોમ જે છે ને બંધારણ એક ઘટક જે છે ઈ છે મોટો એકમ 60s બીજો જે છે 40s આ બંનેને જોડવાનું કામ સ્થાયી રાખવાનું કામ કયો તત્વ કરે તો આવશે મેગ્નેશિયમ ખબર એટલે યાદ રાખજો કે મેગ્નેશિયમ નું કાર્ય પણ પ્રોટેસ્ટેશન માં ઇનડાયરેક્ટલી છે કારણ કે આ બંને એકમોને એકબીજા સાથે સ્થાયિત્વ રાખી બંનેને જોડવાનું કામ કયા તત્વ સાથે સંકળાયેલું છે તે તત્વ આવશે એમાં મેગ્નેશિયમ બરાબર હવે આ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કયો ભાગ ક્યાં જોડાવવાનો છે મોટો એકમ અને નાનો એકમ બંને દર્શાવ્યો છે એ બંને કોની સાથે ક્યાં કયો ભાગ જોડાવવાનો છે એ દર્શાવી દો તો આમ આકૃતિ પરથી ખ્યાલ આવી જાય કે ઉપરનો ભાગ જે છે મોટો એકમ છે નીચેનો ભાગ નાનો એકમ છે નાનો એકમ જે છે એમાં એમઆરએનએ નાના એકમ સાથે જોડાય છે સૌથી પહેલી બાબત આગળ આવી ગયું છે કે મેસેન્જર આરએનએ જે છે માહિતી લઈને આવશે કોષ કેન્દ્રમાંથી માહિતી લાવવાનું કામ મેસેન્જર આરએનએ છે જશે ક્યાં રિબોસોમ પર તો રિબોસોમ પર તો બે એકમો છે મોટો એકમ એ છે નાનો એકમ છે ક્યાં જઈને જોડાશે તો એ જે જોડાવાનો છે એ ભાગ છે 40s મતલબ કે નાનો એકમ નાના એકમ વાળા ભાગ સાથે એમઆરએનએ જોડાઈ જાય હવે એમઆરએનએ પર જે ક્રમ વાંચી અને એના ઉપર એમિનો એસિડ ગોઠવવાના છે એ બધું કામ કરવાનું છે મોટો એકમ એટલે મોટા એકમનું કામ તેમાં એમિનો એસિડ જોડાઈને પોલીપેપ્ટાઇડ શૃંખલા રચે છે જેટલા જેટલા એમિનો એસિડ ક્રમમાં આવવાના છે અને ગોઠવીને એમાંથી પ્રોટીન બનાવવાનું કામ એ કયા સપાટી પર થશે એ કામ થશે મોટા એકમમાં પણ જેના માહિતી જેના માટે જે પ્લેટફોર્મ બનાવે છે એમઆરએનએ ક્યાં ગોઠવાશે તો આવશે 40s પ્રકારના નાના જે છે સબ યુનિટ હોય એની સાથે ગોઠવાશે બરાબર એટલે મેઈન પહેલા જે કે ત્રણ ત્રણ પ્રકારના આરએનએ બીજો ભાગ જે છે એમાં જરૂરી હોય રિબોસોમ હવે ત્રીજો ભાગ છે દરેકે દરેક એમિનો એસિડને જોડવા માટે જરૂરી ઊર્જા શક્તિ કોણ પૂરી પાડે તો એના માટે ત્રીજો ઘટક ઊર્જા એટલે કે શક્તિ આખી પ્રક્રિયા કરવા માટે શક્તિ જે છે ક્યાંથી મળશે એના માટે કોઈ શબ્દ જરૂરી છે ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ટેક્સ્ટબુકમાં આપેલો છે કે એમિનો એસિડના એકમો ને પેપ્ટાઇડ બંધથી જોડવા માટે ઊર્જા એટલે કે એટીપી ની જરૂર પડે છે જે ટીઆરએનએ ના ચાર્જિંગ દ્વારા મળે છે એટલે એક મહત્વનો શબ્દ આવ્યો ટીઆરએનએ ચાર્જિંગ ટીઆરએનએ ખુદ જે છે ચાર્જ બને છે ટીઆરએનએ ચાર્જિંગ જે છે એનો મતલબ શું છે તો બીજો અગત્યનો પોઈન્ટ ટીઆરએનએ ચાર્જિંગ અથવા એનું બીજું નામ એમિનો એસાઇલેશન ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન શબ્દ ખાસ યાદ રાખજો ટીઆરએનએ ચાર્જિંગ અથવા ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન આવડ શું છે જો આ એવો શું શબ્દ છે અથવા એમાં એવું શું થાય છે જેના લીધે આખી પ્રક્રિયા કરવા માટે એટીપી મળે છે બરાબર બે એમિનો એસિડને જોડવા હોય પેપ્ટાઇડ બંધથી જો શક્તિની જરૂર પડવાની છે તો એ શક્તિ ક્યાંથી આવશે એ શક્તિ સ્વયં ખુદ ટીઆરએનએ જે છે ભેગી કરે અથવા ટીઆરએનએ ખુદ પોતાનું જે છે ચાર્જિંગ કરે મતલબ કે એમાં શક્તિ જે છે ઉત્પન્ન થાય એટલે એ પ્રક્રિયા શું છે આખી તો જો આગળ આવી ગયું કે ટીઆરએનએ એના બંધારણમાં બહુ સિમ્પલ બંધારણ જોઈએ તો આપણે આ રીતના બંધારણ બની ગયા એમાં જે થર્ડ છેડો હોય બરાબર એક ફિફ્થ ભાગ હોય થર્ડ ભાગ બંને ભાગ જે છે બે છેડ આવેલા હોય એમાં આગળ આવી ગયું ટીઆરએનએ ના બંધારણમાં જે ત્રીજો છેડો જે છે બરાબર એમિનો એસિડ માટેનું જોડાણ સ્થાન છે આ ભાગ સાથે જ્યારે એમિનો એસિડ જોડાય એટલે બહુ સિમ્પલ જો યાદ રાખજો એમિનો એસિડ નું ટીઆરએનએ સાથે ત્રીજા છેડા પર આવેલ ઓએચ સમૂહ ગ્રુપ દ્વારા જોડાવાની પ્રક્રિયા આ પ્રક્રિયાને કહેવાય એમિનો એસાઇલેશન
इम्यूनो एसाइलेशन। ફરીથી એમિનોઇસેલેશન મતલબ શું? પહેલા ખાલી ટીઆરએનએ હતો, ટીઆરએનએ નું કામ જ છે કે એમિનો એસિડ ને રિબોઝોમ પર લાવવાનું, પણ એમિનો એસિડ સાથે જોડાય કઈ રીતે? તો એમિનો એસિડ જે છે એ ટીઆરએનએ ના ત્રીજા છેડા પર જ્યાં ઓએચ સમૂહ આવેલો છે ત્યાં જોડાઈ જાય, એ જોડવા માટેની પ્રક્રિયા, એ પ્રક્રિયાને કહેવાય એમિનો એસાઇલેશન। એમિનો એસાઇલેશન થઈ ગયા પછીનો જે ટીઆરએનએ હોય એ ટીઆરએનએ ને કહેવાય એમિનો टीआरएनए वाला भाग जे छे एमां एटीपी ने जोड़ावा माटेनी पण एक जग्या होय, एटीपी साथे जोड़ाय जाय अने साथे साथे एमिनो एसिड ने जोड़ी ले। हवे आवो एटीपी अने एमिनो एसिड जोड़ायेलो टीआरएनए रिबोसोम तरफ स्थानांतरित थशे। आ जे रिबोसोम तरफ एमिनो एसिड जोड़ायेला भाग ने जवानी प्रक्रिया एने कहेवाय टीआरएनए चार्जिंग। याद रखो सौथी पहली अगत्यनी प्रक्रिया के प्रोटीन संश्लेषण करवा माटे सौथी पहली प्रक्रिया जरूर पड़े आरएनए चार्जिंग। टीआरएनए चार्जिंग એટલે કયો ટીઆરએનએ સૌથી પહેલો, કયો ટીઆરએનએ હોય કે જે પ્રોટીન સંશ્લેષણ કરવા માટે એટીપી જે છે પૂરી પાડશે, એના માટે એક શું પ્રક્રિયા કરે છે? પ્રક્રિયાનું નામ થશે ટીઆરએનએ ચાર્જિંગ, અથવા એનું બીજું નામ ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન। સામાન્ય ટીઆરએનએ નું એમિનો એસિડ સાથે જોડાય છે, એ જોડાવાની પ્રક્રિયા એટલે એને કહેવાય એમિનો એસાઇલેશન। એમિનો એસાઇલ ટીઆરએનએ હવે શક્તિ સાથે જે છે એ રિબોસોમ તરફ જશે અને પેપ્ટાઇડ બંધ બનાવવા માટે જે છે એમાંથી શક્તિ પૂરી પાડશે। બરાબર, એટલે આ થઈ ગયું સૌથી પહેલી બાબત। હવે આખા પ્રક્રિયા જે છે એની મુખ્ય ત્રણ પ્રક્રિયા પર જઈએ, કારણ કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાના મુખ્ય કયા કયા તબક્કા છે અને એમાં શું થાય છે એના માટે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા। આખી જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે આગળની જે મુખ્ય ત્રણ તબક્કામાં વિભાજિત થયેલી છે, મુખ્ય ત્રણ તબક્કા કયા કયા ત્રણ તબક્કા? તો આગળ આવી ગયું છે એ પ્રમાણે, સૌથી પહેલો તબક્કો છે પ્રારંભ, બીજો તબક્કો છે પ્રલંબન અને ત્રીજો તબક્કો છે સમાપ્તિ। પ્રારંભ થવું, ઇનિશિએશન થવું, પ્રોટીન સંશ્લેષણ કઈ રીતે શરૂ થશે, શરૂ કઈ રીતે થશે, કોણ શરૂ કરશે અને ક્યાંથી શરૂ થશે એ જોશું। પ્રલંબન, પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી આગળ કઈ રીતે ચાલશે, એ લંબાઈ કઈ રીતે, બીજો તબક્કો પ્રલંબન અને આવું ક્યાં સુધી ચાલતું રહેશે, આ પ્રક્રિયા પૂરી ક્યાં થશે અને કઈ રીતે થશે, કોના દ્વારા થશે, એના માટેનો તબક્કો જે છે સમાપ્તિ તબક્કો। બરાબર, એટલે આપણે બહુ ટૂંકમાં જે છે એક એક તબક્કો જોતા છે કે એના માટે કયા કયા જરૂરી ઘટકો જે છે જોઈએ અને આ ત્રણે ત્રણ તબક્કા જે છે કઈ રીતે થાય છે। તો એમાં સૌથી પહેલો તબક્કો લે પ્રારંભ, પહેલો આવશે તબક્કો એક, પ્રોટીન સંશ્લેષણ કરવા માટેનો પહેલો તબક્કો એ છે પ્રારંભ। પ્રોટીન સંશ્લેષણ જે છે એની શરૂઆત કઈ રીતે થાય અને કોણ શરૂઆત કરશે એના માટે જરૂરી ઘટકો સૌથી પહેલા, તો પહેલો તબક્કો જે છે આપણે એ પ્રમાણે પ્રોટીન સંશ્લેષણનું પ્રારંભ કરતા ટીઆરએનએ ને પ્રારંભિક ટીઆરએનએ પણ કહે છે। હવે જો કે આ પ્રક્રિયાની શરૂઆત કોણ કરશે? પ્રોટીન સંશ્લેષણ શરૂ કરવું એટલે શું? તો કે ચોક્કસ એક એમિનો એસિડ ને ત્યાં ગોઠવો, એક એમિનો એસિડ ને રિબોસોમ પર લાવી અને ગોઠવો, કઈ રીતે ગોઠવો, ક્યાંથી ગોઠવો? બરાબર, તો અહીં જે ટીઆરએનએ સૌથી પહેલો શરૂઆત કરશે આખી પ્રક્રિયા, ટીઆરએનએ નામ આપેલું છે પ્રારંભિક ટીઆરએનએ, ઇનિશિએટર ટીઆરએનએ। બરાબર, એવા ચોક્કસ ટીઆરએનએ હવે કયો ટીઆરએનએ છે? તો એ ટીઆરએનએ નું નામ જો એના પછી એફ મેટ ટીઆરએનએ, આ પ્રક્રિયાની આદિકોષ કેન્દ્રમાં
શરૂઆત કરાવે છે. આખું નામ શું છે પેલા? F મેટ tRNA. એનો મતલબ F મેટ tRNA એટલે થશે ફોર્માઇલ. બીજો શબ્દ છે મિથિયોનિન, ફોર્માઇલ મિથિયોનિન tRNA. આખો શબ્દ જો એટલે ખ્યાલ આવશે. નામ તફાવત શું છે સમજવાનું છે. આદિ કોષ કેન્દ્રી સજીવો હોય એમાં આવો ફોર્માઇલ ઘટક હોય. ફોર્માઇલ ઘટક એને ખાલી નિષ્ક્રિય રાખવા માટેનો એક પ્રારંભિક ઘટક છે. એ સુકોષ કેન્દ્રીમાં હોતો નથી. બીજું જો મિથિયોનિન સાથે જોડાયેલો tRNA, પહેલો tRNA કે જે આખા પ્રક્રિયાની શરૂઆત કરવાનો છે, એટલે ઇન્ડાયરેક્ટનો અર્થ શું થાય કે કોઈ પણ પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે સૌથી પહેલો હંમેશા એમિનો એસિડ મિથિયોનિન જ હોય. મિથિયોનિન સાથે જોડાયેલો tRNA બરાબર. આગળ આવ્યું તો એમિનો એસિડ tRNA, જો આવ્યું તો એમિનો એસિડ tRNA, એમિનો એસિડ જોડાવાનો છે, પણ એ કયો જોડાશે? તો સૌથી પહેલો જે એમિનો એસિડ tRNA સાથે જોડાવાનો છે એ હંમેશા માટે મિથિયોનિન જ હોય. પણ મિથિયોનિન વાળો tRNA જે જોડાય એટલે નામ થઈ ગયું મિથિયો ફોર્માઇલ મિથિયોનિન tRNA, સંજ્ઞા તરીકે F મેટ tRNA. હવે મિથિયોનિન વાળા ભાગ જે છે tRNA ને જોડાવું હોય તો એમાં પ્રતિસંકેત કયો હોવો જોઈએ બરાબર? તો એના માટે સંકેત પ્રથમ જનીન સંકેત કે જે mRNA પર આવેલ છે તે AUG હોય છે, જેને પ્રારંભિક સંકેત કહે છે. સૌથી અગત્યનો મુદ્દો પ્રોટીન સંશ્લેષણ થવા માટે, પ્રોટીન સંશ્લેષણ થવા માટે દાખલા તરીકે જો આ રીતે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ચોક્કસ mRNA, mRNA જે છે રિબોઝોમના નાના પેટા એકમ જે છે એની સાથે આવે, એની સાથે આ રીતે જોડાય, એનો રિબોઝોમ જે છે એના પર RNA ગોઠવાઈ જશે. RNA પર આવેલા હોય ચોક્કસ ન્યુક્લિઓટાઇડ એટલે એના પર ક્રમ આવેલા હોય, જેમ કે A C G A C U A U G C U G G U A C G કોઈ પણ ક્રમ દર્શાવ્યો છે. ઉદાહરણ તરીકે આ એક ચોક્કસ mRNA ની પેટર્ન છે જે DNA માંથી કોપી થઈને કોષ રસમાં રહેલા રિબોઝોમ પર ગોઠવાય છે. આ એક ચોક્કસ પેટર્ન છે. હવે જો આમાં તો ખૂબ બધા ક્રમ છે, ઈ ક્રમ માંથી પ્રોટીન બનાવવાની શરૂઆત ક્યાં અને કઈ રીતે કરવી, પ્રોટીન જે છે એની શરૂઆત કઈ રીતે કરવી, જો તો mRNA ગોઠવાય ક્યાં? કે ગોઠવાશે રિબોઝોમના નાના એકમ સાથે. એના ઉપર કોણ ગોઠવાયેલો હોય? તો કે એના પર ગોઠવાયેલો મોટો એકમ, એટલે કે આ મોટો એકમ રિબોઝોમનો, આ નાનો એકમ. હવે બે પેટા એકમ જે છે એમાં વચ્ચેના ભાગે મતલબ નીચેના ભાગે જોડાયેલો હોય mRNA. હવે તમે ક્રમ વાંચશો એટલે ખ્યાલ આવશે. જુઓ કે જેમાં આખા ક્રમ વાળા ભાગમાં જ્યાં સૌથી પહેલો AUG ઘટક આવતો હોય, પહેલો જનીન સંકેત કે જે AUG હોય, ત્યાંથી જ પ્રોટીન જે છે એના સંશ્લેષણની શરૂઆત થાય. આમાં જો તમને ખ્યાલ આવશે ACG ACU AUG, જો અહીંયા જો તો સૌથી પહેલો ઘટક આવ્યો આ AUG. તો જ્યાં AUG આવેલો છે ઈ ભાગમાંથી જ પ્રોટીન જે છે એના સંશ્લેષણની શરૂઆત થશે. તો આગળનો ભાગ જે છે શું છે? AUG સુધી પ્રોટીન સંશ્લેષણ શરૂ નથી થવાનું, એનાથી આગળ જે છે પ્રોટીન સંશ્લેષણ થશે. તો AUG ની પહેલાનો ક્રમ જે ACG ACU, આ બધા ક્રમને શું કહેવાય? તો એ ક્રમ માટે એક ચોક્કસ નામ છે, યાદ રાખજો, ટેક્સ્ટબુકમાં આપેલું છે UPR. આખું નામ છે અન ટ્રાન્સલેટેડ રિજિયન, ભાષાંતર રહિત વિસ્તાર. ખાસ યાદ રાખજો UTR શું છે અને ક્યાં હોય બરાબર. જો તો બહુ સાદી ભાષામાં mRNA પર પાંચમા છેડા પર આવેલ એવો ભાગ કે જે AUG કરતા પહેલા આવે છે, AUG ની પહેલાનો ક્રમ પ્રોટીન સંશ્લેષણ માટે કોઈ કામનો નથી. જો એમ છે ભાષાંતર રહિત અનટ્રાન્સલેટેડ મતલબ જેનું ટ્રાન્સલેશન થવાનું નથી એવો ભાગ કયા છેડે હોય? તો પાંચમા છેડા આવેલો હોય AUG પહેલા. જેટલા પણ ક્રમ હોય છે AUG પહેલા આવતા હોય એ ભાગમાં પ્રોટીન
પ્રોટીન બનશે ને એ આખા ભાગને કહેવાય યુટીઆર અનટ્રાન્સલેટેડ રીજન આ અનટ્રાન્સલેટેડ રીજન માત્ર પાંચમા છેડે હોય એવું જરૂરી નથી એ ત્રીજા છેડે પણ હોય ત્રીજા છેડે કઈ રીતે હોય જો તો જેવી રીતે પ્રારંભિક સંકેત છે ઈયુજી જે છે શું છે તો કે પ્રોટીન સિલેશનનો પ્રારંભ કરશે એવી જ રીતે આખા ક્રમમાં જ્યાંથી પ્રોટીન સંશ્લેષણ પૂરું થવાનું છે પૂરું થવા વાળા ભાગમાં ત્રણ સંકેત હોય સમાપ્તિ સંકેત અગડાવી ગયા UAC બરાબર UGA બરાબર અને UG UAG આ ત્રણ જે છે એ સમાપ્તિ સંકેત ઈ ત્રણમાંથી કોઈ પણ એક સમાપ્તિ સંકેત હોય ત્યાં પ્રોટીન સંશ્લેષણ પૂરું થશે બરાબર તો ઈ ત્રણ સમાપ્તિ સંકેતમાંથી કોઈ પણ એક સંકેત આવે એની પછીનો ક્રમ હોય ઈ ત્રીજા છેડા હશે જેમ પાંચમા છેડે UG પહેલાનો ક્રમ એમ ત્રીજા છેડે કોઈ પણ સમાપ્તિ સંકેત પછીનો ભાગ ઈ ભાગ કોઈ પણ ભાષાંતર થવાનો નથી ભાગને પણ UPR તરીકે ઓળખી શકાય એટલે અહીંયા UPR વિશે લખું છું mRNA ના પાંચમા છેડા પર AUG ની પહેલાનો ક્રમ તથા ત્રીજા છેડા પર સમાપ્તિ સંકેત પછીનો ક્રમ બે છેડા હોય બરાબર ડીન જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ UTR જે છે શું કહી શકાય તો UTR વાળો ભાગ જે છે બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય ખાસ યાદ રાખજો જ્યાંથી પ્રોટીન સંશ્લેષણ થવાનું છે એ શરૂઆત થાય એની પહેલાનો ભાગ એટલે આ છેડો બરાબર એને પણ UTR કહી શકાય અને જ્યાં પ્રોટીન સંશ્લેષણ પૂરું થઈ જવાનું છે પૂરું ક્યાં થાય તો કે જ્યાં સમાપ્તિ સંકેત આવવાનો છે આ કન્ટિન્યુ ચાલતું રહેશે ક્યાં સુધી ચાલે તો કે જ્યાં સુધી સમાપ્તિ સંકેત ના આવે ત્યાં સુધી સમાપ્તિ સંકેત આવી જાય પછી પણ થોડો છેડો બાકી રહે એમાં રહે એ જે બાકી રહેતો ભાગ હોય એને પણ કહી શકાય UTR એટલે બે માં છેડા યાદ રાખવાના છે જો પાંચમો છેડો હોય તો એમાં પ્રારંભિક સંકેતની પહેલાનો ક્રમ અને ત્રીજો છેડો હોય તો સમાપ્તિ સંકેત પછીનો ક્રમ આ બંને ભાગ જે છે એને UTR તરીકે ઓળખી શકાય બરાબર એટલે આમાં પ્રારંભમાં પ્રારંભ તબક્કો જે છે એમાં સૌથી પહેલો મહત્વનું શું છે શરૂઆત કેથી થાય AUG દ્વારા શરૂઆત થશે પ્રારંભિક સંકેત કયો કે જેમાંથી પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થાય એ શરૂઆત કરતા ભાગ જે છે ને કહેવાય AUG બરાબર અને AUG વાળા ભાગેથી તે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થાય બરાબર હવે આના પછી જે છે હજી મેઇન બે તબક્કા બાકી છે એ તબક્કામાં એક નામ છે પ્રલંબન તબક્કો અને બીજો ભાગ જે છે સમાપ્તિ તબક્કો બરાબર એ બંને તબક્કા જે છે કઈ રીતે આગળ વધે છે અને આખી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કઈ રીતે થાય એના વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું